અહીંથી હવે હું જે કંઈ પણ કહીશ તે બસ અનુમાન એક વસ્તુ સ્પષ્ટ છે અહીંયા જેની આપણને સો ટકા ખાતરી છે કે આ સરોવરમાં ઘણી બધી પ્રવૃત્તિ થઈ રહી છે અને આ પ્રવૃત્તિની પ્રકૃતિ એવી છે

આ જીવો જો તમને જીવ કહી શકાય તો મને નથી ખબર શું કહી શકાય કે આપણે જીવો કહી શકીએ કે વસ્તુઓ કહી શકીએ કે પ્રાણીઓ કે શું આપણી પાસે તે વસ્તુઓ અને ઘટનાઓ માટે શબ્દો નથી હોતા જે આપણા અનુભવના ક્ષેત્રની જ ના હોય આપણે જેને જીવન તરીકે જાણીએ છીએ તેઓ તેના ભાગ જ નથી એટલે અત્યાર માટે શબ્દોના અભાવને કારણે આપણે તેમને જીવો કહીશું આપણે કોણ છીએ અને આપણે શું છીએ તેની સાથે તેમની લેવા દેવા જ નથી ઓછામાં ઓછું એટલે આ ખરેખર એક આધ્યાત્મિક જગ્યા નથી પણ કોઈક રીતે ક્યાંકથી આવેલા જીવોએ આને લગભગ એક એરપોર્ટ તરીકે પસંદ કર્યું છે તેઓ બસ ઉતરે છે ઉડાન ભરે છે ઉતરે છે ઉડાન ભરે છે જબરદસ્ત ગતિએ આ અકલ્પનીય છે કોઈ પણ રીતે જોતા તાર્કિક નથી લાગતું કેમ લાખો વર્ષોથી પૃથ્વી પર એક ચોક્કસ સ્થળનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવા જીવો દ્વારા જે અહીંના નથી એક જ જગ્યા અને કેમ આટલા લાંબા સમય માટે કેમ કૈલાશને હંમેશાથી ઘણા બધા મહાન જીવોનું નિવાસ માનવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા મહાન જીવોએ પોતાના કામને કૈલાશમાં સંગ્રહિત કરવાનું જાળવવાનું પસંદ કર્યું છે ખુદ શિવથી શરૂ કરીને અને સૌથી પહેલા તીર્થંકર અને સૌથી મહાન બૌદ્ધ ગુરુઓમાંથી બે આ બધા લોકોએ પોતાના કામનો સંગ્રહ કરીને જાળવવા માટે કૈલાશ પર્વતને પસંદ કર્યો છે જ્યારે હું કહું છું કામનો સંગ્રહ આ પૃથ્વી પર અત્યાર સુધી મોટા ભાગના દિવ્ય દિવ્યદર્શીઓ માટે આટલા હજાર વર્ષોમાં જો તેઓને પોતાના કામના એક કે બે ટકા તેમની આજુબાજુના લોકો સાથે વહેંચવા મળે તો તેઓ ખૂબ નસીબદાર છે તેમાંથી મોટા ભાગનાને તો તેટલું પણ કરવા નથી મળતું એટલે તેઓ હંમેશા તેને સંગ્રહિત કરવાનું પસંદ કરતા કોઈ એવા સ્થાને જ્યાં મનુષ્યોની બહુ વધારે અવર જવર ના હોય પણ સાથે જ તે તેવા લોકોની પહોંચમાં હોય જેઓ ત્યાં જવા માંગતા હોય તો કૈલાશ એક એવી જગ્યા છે જે સંપૂર્ણપણે પહોંચની બહાર નથી પણ તે ઘણા બધા લોકોને આવતા રોકી શકે તેટલું અઘરું પણ છે તેવી ઘણી ઘણી જગ્યાઓ છે પણ જે કૈલાશમાં સંગ્રહિત કરવામાં આવેલું છે તે પ્રમાણ અને વિવિધતાની દ્રષ્ટિએ તે પહેલા નંબરની જગ્યા છે તો એટલે નહીં કે જો તમે ક્યાંક પથ્થર ખોદશો તો તમને તેઓ મળશે પણ એટલે કારણ કે તેઓ જેટલું પણ જાણતા હતા તે બધું અહીંયા સંગ્રહિત છે અમુક ઉર્જાના રૂપમાં એટલે તેમના જીવનનું જે કંઈ પણ આપણા માટે કિંમતી છે તે છે એટલે તે રીતે તેઓ અહિયાં જીવિત છે તેઓ હજી અહીંયા રહે છે કારણ કે ઊર્જા સ્વરૂપમાં તેઓ જીવંત છે ત્યાં ઘણા જીવો જીવંત છે પણ તમારે કલ્પનાઓ ના કરવી જોઈએ કારણ કે જે લોકો કૈલાશ અને માનસરોવર જઈને આવે છે તેમની સાથે સૌ એ થાય છે કે તેઓ આકાશમાં જુએ છે તમે જુઓ છો ત્યાં શિવ અને પાર્વતી બળદને ના તો માન સરોવર મહત્વનું એટલે છે કારણ કે તે સાંસ્કૃતિક રીતે મહત્વનું એટલા માટે છે કારણ કે જ્યારે પણ શિવ એક શિવકતા ગૃહસ્થ છે તે જતા રહે છે એટલે તેમના પત્ની પાર્વતી કૈલાશમાં રહેવાને બદલે તેઓ અહીંયા નીચે આવે છે કેમ કે ત્યાં બધે બરફ છે તે અહીંયા નીચે આવે છે ઓછામાં ઓછું અહીંયા ઠંડુ પાણી છે એટલે તે અહીંયા રહે છે મોટે ભાગે હું ઈચ્છું છું કે તમે કલ્પના કરો કે માનસરોવરના કાંઠે બેઠેલા તમે એકલા સ્ત્રી છો અહીંયા કશું જ નથી તેમને એક બાળક જોઈએ છે તે બાળક નથી મેળવી શકતા કારણ કે શિવનું બીજ માનવીય નથી તો તે સ્પષ્ટ છે કે તેઓ શિવ સાથે બાળક નહીં મેળવી શકે પણ જ્યારે તેઓ એકલા હોય છે જ્યારે તેઓ શિવની સાથે હોય છે ત્યારે બધું બરાબર છે પણ જ્યારે તેઓ લાંબા ગાળા માટે નથી હોતા તેમની માતૃત્વ વૃત્તિ જાગી ઉઠી અને તેમને એક બાળક જોઈએ છે તો એક દિવસ તેઓએ પોતાની ઉપર માથાથી લઈને પગના અંગૂઠા સુધી ચંદનને ચોપડી દીધું અને થોડા સમય માટે રાહ જોઈ પછી ધીમે રહીને બધું જ ચંદન કાઢી નાખ્યું જ્યારે તમે આવું કરો ત્યારે તમારી ચામડીનો અથવા તમારા કોષોનો અમુક ભાગ તેની સાથે સાથે આવી જશે આનો ઉપયોગ કરીને પોતાની તાંત્રિક શક્તિઓ વાપરીને તેમણે બાળકનો એક આકાર બનાવ્યો અને તેમાં પ્રાણ ભર્યો એક સરસ નાનો છોકરો આવ્યો અને તેઓ આ છોકરાના સંગાથમાં ખૂબ સુખી હતા અને તે મોટો થયો બસ તે બે જણા બીજું કોઈ નહીં અને પાર્વતીને સ્નાન કરવું હતું એટલે તેમણે એક નાની સીમા બનાવી અને તે બાળકને નજર રાખવાનું કીધું કે કોઈ આ તરફ ન આવે એટલે આ છોકરાએ આ જવાબદારી ખૂબ જ તે પોતાની માતાનું રક્ષણ કરવામાં ખૂબ ગર્વ અનુભવે છે તે એ સ્થિતિમાં છે અને શિવ અને તેમના મિત્રો આવી ઉતર્યા તો તેમને પોતાની પત્નીને મળવું છે એટલે તેઓ આ તરફ આવ્યા અને તે છોકરાએ તેમને રોકીને પ્રશ્ન પૂછ્યો તમે કોણ છો શિવને થયું ઓ તું મને પૂછે છે તમે કોણ છો તેમણે પોતાની તલવારના એક ઘા વડે તે છોકરાનું માથું કાપી નાખ્યું અને પાર્વતીને મળવા ગયા તેઓ બાર વર્ષ પછી પોતાની પત્નીને જોઈને ખૂબ પ્રસન્ન હતા પણ પત્નીએ તેમની તલવાર પર લોહી જોઈને ચીઝ પાડી અને તેમનું આવી બન્યું પછી તેમને ખબર ના પડી શું કરવું તેમને એમ હતું કે બાર વર્ષ પછી તેમને બહુ સરસ સ્વાગત મળશે અહીંયા પાર્વતી તેમની ઉપર ક્રોધિત થઈ રહ્યા હતા પાર્વતીએ કીધું તમારે આને ફરી જીવંત કરવો જ પડશે એટલે તેમણે આજુબાજુ જોયું અને ગણોના આગેવાન ગણને તેમણે પૂછ્યું આમ કરીશું તેણે કીધું ઠીક છે એટલે શિવે તેમનું માથું કાપી નાખ્યું અને છોકરાના માથા પર મૂકી દીધું પહેલો હેડ ટ્રાન્સપ્લાન્ટ એટલે હવે છોકરા પાસે માનવીનું શરીર અને એક ગણનું માથું આવી ગયું તે પણ ગણોના આગેવાનનું માથું અને તેમાં એક અંગ હતું જે હાડકા હાડકા વિનાનું વિનાનું હતું અંગ એટલે એક ગણપતિ બન્યા ગણોના આગેવાન સમય સાથે ક્યાંક તમિલનાડુના શિવકાશીના ના કલાકારો કેમકે તેઓએ ક્યારેય કોઈ ગણને ને જોયા નતા પણ તે સ્થળ હાથીઓથી ભરેલું હતું હાડકા વિનાનું અંગ એટલે તેઓ હાથીની આગળ કશું જ વિચારી શકતા નહોતા એટલે ધીમે ધીમે તેમણે હાથીનું માથું બનાવી દીધું તેઓ ગમે તે કરે આજે પણ બધા તેમને ગણપતિ જ કહે છે કોઈ તેમને ગજપતિ નથી કહેતું ઠીક છે તેઓ ગણપતિ છે તેઓ ગણોના રાજા છે અથવા આગેવાન છે અથવા નેતા છે